ક્લાસીસ આજે આપણે જોવાના છે ગણિતમાં ચેપ્ટર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મોમાં સ્વાધ્યાય 6.5 માં દાખલા નંબર 4. ચાલો દાખલા નંબર 4 માં શું કહે છે તે આપણે જોઈ લઈએ કે નીચેના માટે કાટકોણ ત્રિકોણની કઈ બાજુઓ હોઈ શકે. તો નીચે આપણે કોણ આપેલું છે તો આપણે કાટકોણ ત્રિકોણની બાજુઓ શોધવાની. હવે કાટકોણ ત્રિકોણમાં આપણને ખબર છે કે એક આવે છે કાટકોણ ત્રિકોણમાં સામેની બાજુ એટલે કોણ. આપણે એ પણ જોયા કે કર્ણનું માપ ત્રણ બાજુઓમાં કર્ણનું માપ કેવું હોય છે સૌથી વધારે હોય છે. તો આપણે અહીંયા પહેલો નંબર લખીએ કે 2.5 સેમી 6.5 સેમી અને 6 સેમી. તો આમાં કર્ણ કયો હોય તો 2 સેમી 2.5 સેમી 6.5 કે 6 સેમી. તો કર્ણ એટલે કે વધારે હોય તો આપણે અહીંયા લખ્યું કે કર્ણ બરાબર 6.5 સેમી. જે સૌથી મોટી બાજુ એટલે કે મોટી બાજુ હોય તેને કહેવાય છે કર્ણ. તો કે છે 6.5 સેમી. તો હવે આપણે જોઈએ કે આ બે નો સરવાળાથી શું કર્ણ આવે છે. જો કર્ણનો જવાબ આવતો હોય તો એ આપણી કાટકોણ ત્રિકોણની બાજુ હોય શકે. ચાલો તો હવે અહીંયા આપણે સૂત્ર લખીએ. તો મેં અહીંયા લખ્યું કર્ણનો વર્ગ બરાબર 1 બાજુ નો વર્ગ વત્તા બીજી બાજુ નો વર્ગ. ચાલો એક બાજુ એટલે આપણે આ લઈ લીધી 2.5 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. ચાલો 25 નો વર્ગ એટલે 6.25 વત્તા 36. ચાલો 36 વત્તા 6.2 ફરી 1 તો 42.25. તો 42.25 આવ્યો. આપણે તો હવે આપણે લખીએ તો 42.25 કોનું વર્ગ મૂળ છે આપણે જોઈએ. તો 42.25 અહીંયા લખ્યું 42.25 લખ્યું તો 25 એટલે 5 વડે ચાલે. તો 5 અથા 40, 5 ચોક 20 ને પાછું પાછું 25, પાછો 5. તો 5નું આપણે કરીએ તો 5 એકું 5, પછી 5 છ 30, 30 ને 4 એટલે 5 નવા 45 એટલે 13 અને 13 એટલે 5×5×13×13 એટલે 5×13 એટલે 65. એનું આવ્યું 65 એટલે કે કર્ણનો વર્ગ બરાબર 6.5 નો વર્ગ માટે કર્ણ બરાબર 6.5. ચાલો આ જવાબ ને આ જવાબ આવી ગયો માટે કાટકોણ ત્રિકોણની બાજુઓ હોય શકે. ચાલો તો નીચેના માંથી કાટકોણ ત્રિકોણની બાજુ તો આ તો જવાબ આવી ગયો તે કાટકોણ ત્રિકોણની બાજુ હોય શકે. તો અહીંયા આપણે લખી દઈએ કે 2.5 વત્તા 6 = 6.5 એ કાટકોણ ત્રિકોણની બાજુ હોય શકે. ચાલો હવે જોઈએ બે નંબર. ચાલો બે નંબર છે 2 સેમી 2 સેમી અને 5 સેમી. ચાલો એટલે અહીંયા આપણે લખી કર્યું કર્ણ બરાબર 5 સેમી. ચાલો હવે પાછું સૂત્ર આપણે લખીએ કે કર્ણનો વર્ગ બરાબર કે આપણે 5 સેમી જવાબ લાવવાનો છે. અહીંયા આપણે લખ્યું 1 બાજુ નો વર્ગ વત્તા બીજી બાજુ નો વર્ગ. ચાલો બરાબર 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ બરાબર 4 વત્તા 4 તો 4 વત્તા 4 તો 8 એ કોઈનો વર્ગ થતો નથી માટે કાટકોણ ત્રિકોણની બાજુઓ તો નથી. અહીંયા બાજુ ઓ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે નહીં લખતા કાટકોણ ત્રિકોણની બાજુઓ છે. ચાલો 3 નંબર 1.5 સેમી 2 સેમી અને 2.5 સેમી. ચાલો હવે આમાં કાટકોણ ત્રિકોણની બાજુ કઈ કહેવાય તો આમાં કર્ણ કયો કહેવાય તો 2.5. આપણે કર્ણ જેટલો જવાબ આવે તો એ આપણી કાટકોણ ત્રિકોણની બાજુઓ કહેવાય.
નહીં આવે એટલે આપણી કાટમાં જવાની બાજુઓ નથી. તો અહીંયા આપણે લખી દીધું કે 2.5 સેમ એ કર્ણ બરાબર 2.5 સેમ. આપણે સાબિત કરીએ કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. ચાલો એક બાજુ છે એટલે 1.5 નો વર્ગ, બીજી બાજુ છે 2 નો વર્ગ. 1.5 નો વર્ગ એટલે 2.25, 2 નો વર્ગ એટલે 4, એટલે 6.25. એટલે કર્ણનો વર્ગ બરાબર 6.25 માટે કર્ણ બરાબર 2.5. ચાલો આપણે આવી ગયો કર્ણ બરાબર 2.5 માટે. આપણે લખી કાઢીએ કે 1.5 સેમી વત્તા 2 સેમી ઇઝ ઇક્વલ ટુ 2.5 એ કાટકોણ ત્રિકોણની બાજુઓ છે. ચાલો આમાં કઈ કઈ બાજુઓ આવી? 2 નંબર અને 3 નંબર, 2 નંબરે બાજુ નથી. તો જો આપણો જવાબ આવી જાય તો કાટકોણ ત્રિકોણની બાજુઓ છે, નહીં આવે તે આપણી કાટકોણ ત્રિકોણની બાજુઓ નથી. ચાલો હવે આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન 5. ચાલો હવે જોઈએ આપણે પ્રશ્ન 5. શું કીધું છે? એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈએ તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે. તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો. ચાલો તો અહીંયા 5 મીટર ઊંચાઈથી તૂટી પડે છે. તો પહેલી તો આપણે આકૃતિ બનાવી દઈએ. તો આ મેં બનાવી. ચાલો તો આ મારી થઈ ગઈ 5 મીટર. હવે આ મારું થઈ ગયું એની એ ઊંચાઈ. હવે આ મારું થઈ ગયું નીચે પડે છે એટલે 12 મીટર. હવે એવું કહીએ કે ઊંચાઈએથી જમીન ઉપર પડે છે, 5 મીટરની ઊંચાઈએથી. ચાલો 5 મીટરની ઊંચાઈએથી તૂટી પડે છે અને તેની તો ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે. તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો. તો આપણે ઝાડની આ મૂળ ઊંચાઈ શોધવાની છે કે ઝાડની ઊંચાઈ કેટલી છે. તો આપણે અહીંયા લખી કાઢીએ કે કર્ણનો શું શોધવાનું છે? કર્ણ કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. ચાલો અહીંયા આપણે લખી કાઢ્યું તો 5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. 5 નો વર્ગ એટલે 25, 12 નો વર્ગ એટલે 144, 12 ગુણ્યા 12 એટલે 144. તો 9, 6 ને 1 કેટલું આવ્યું? તો 9, 6 ને 1. તો 5 ને 4 9, 4 ને 2 6 ને 1. ચાલો તો આપણે આવ્યો 119. તો કર્ણનો વર્ગ બરાબર 169 માટે કર્ણનો વર્ગ બરાબર 13 નો વર્ગ માટે કર્ણ બરાબર 13. ચાલો 13 આપણું આવ્યું. કેટલું આવ્યું? 13 મીટર. હવે જોજો હું અહીંયા શું લખું છું. તો આ આપણું આવ્યું 13 મીટર. પણ શું કહે છે કે ઝાડની મૂળ ઊંચાઈ શોધો. તો 5 મીટરની ઊંચાઈથી તૂટે છે અને જે નીચે પડે છે તો 13 મીટર. એટલે એનું 13 મીટર તો તૂટીને પડ્યું અને બીજું આ 5 મીટર બાકી છે. એટલે ઝાડની ઊંચાઈ બરાબર કે ઝાડની ઊંચાઈ બરાબર 13 મીટર વત્તા 5 મીટર બરાબર 18 મીટર. ખ્યાલ આવ્યો? જો આપણે એવું કીધું આ ઝાડ છે તો એની મૂળ ઊંચાઈ શોધે. તમને એવું કીધું કે 5 મીટર રે છે ને ત્યાંથી એમ આ તૂટ્યું ને કાઢ્યું હતું કેટલે દૂર પડ્યું છે? તો ઝાડ અહીંયા એવું જમીનથી 12 મીટર. તો મારે આ ઊંચાઈ શોધવા માટે તો પહેલાં મારે હું શોધીશ આ શોધીશ કે ઉપરથી
આ મારું સોદા તો મને ખબર પડે કે ઉપરથી કેટલું તૂટીને પડ્યું છે તો તે અહીંયાથી ગણીએ અહીંયાથી તૂટેલું છે તો ઉપરનું કેટલું હશે તા તે તો તૂટ્યું અને આ બીજું છે આપણું 5 મીટર એટલે ખબર પડી હવે 5 જળ છે આ જળ હવે આની મૂળ ઊંચાઈ છે હવે અહીંયા મારા આ મૂળ ઊંચાઈ શોધવાની હવે અહીંયાથી તૂટી ગયું હવે આ બાકી વધેલું 5 મીટર હવે આ કેટલું ઊંચું હોય તે મને નહીં ખબર એટલે મેં આ નીચે પડેલો ભાગ શોધી કાઢ્યો કે ભાઈ નીચે આટલું પડેલું છે અને બાકી આટલું વધેલું છે એટલે બંનેનો સરવાળો કરવાથી મને જળની ઊંચાઈ મળી ગઈ તો જળની ઊંચાઈ કેટલી આવી 18 મીટર તો તમને ખ્યાલ આવે આ જળ તો હતું જ અહીંયાથી પણ અહીંયાથી પડ્યું તો આ પડ્યું તો પડેલી આપણને મીટર મળ્યું 13 મીટર તો ટોટલ જળની ઊંચાઈ કેટલી હતી 13 વત્તા 5 એટલે 18 મીટર હવે આપણે જોઈએ દાખલા નંબર 6 ત્રિકોણ PQR માં ખૂણો કયો અને ખૂણો R અનુક્રમે 25 અને 65 અંશે નીચેનામાંથી કયું સાચું તે લખો PQ² QR² RB² એટલે કે કોણ નિદાન આપણે તેમણે કયું સાચું તે લખે તો હવે આપણે જો અહીંયા ખૂણા માપ આપેલા છે ખૂણાઓના માપ આપેલા તો આપણે આગળ શીખી કે જ્યારે ખૂણાઓના માપ આપેલા હોય તો ત્રણ ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે 180 તો હું અહીંયા દાખલાની શરૂઆત કરીને અહીંયા લખો કે ત્રિકોણ PQR માં ખૂણો P² Q² R = 180 અંશ ચાલો ખૂણો P આપેલો ના એટલે ખૂણો P લખો ખૂણો Q આપેલો 25 અંશ અને ખૂણો R આપેલો 65 અંશ બરાબર 180 અંશ ખૂણો P વત્તા 10 અને 90 અંશ બરાબર 180 અંશ માટે ખૂણો P બરાબર 180 અંશ ઓછા 90 અંશ માટે ખૂણો P બરાબર 90 અંશ એટલે આ આપણો મળ્યો કેટલો 90 અંશ તો ખૂણો P આપણો શું હશે કાટકોણ હશે તો ખૂણો P એ કાટકોણ હશે કાટકોણ હશે માટે ખૂણો P ની સામે QR એ કોણ હશે કાટકોણ ત્રિકોણ એટલે કે કાટખૂણો જા બને ત્યાં કાટકોણ હશે તો કાટકોણ જા બને તેની સામેનો એ શું કહેવાય છે આપણો કોણ શું કહેવાય છે કોણ એટલે QR એ શું હશે કોણ તો આપણે લખી કાઢીએ કે QR નો સ્ક્વેર બરાબર એ મારો થઈ ગયો કોણ એની સામે આવે PQ નો સ્ક્વેર વત્તા QR નો સ્ક્વેર તે કયું છે કે આપણું કયું બન્યું તો QR નો કે એ PR નો સ્ક્વેર તો આપણું બન્યું કે QR તેની એક બાજુ PQ અને PR તો આપણું કયું બન્યું બે નંબરનું તો આપણી કઈ બાજુ સાચી હશે તો PQ નો વર્ગ વત્તા RP નો વર્ગ બરાબર QR નો વર્ગ એ બાજુ નીચેનામાંથી આ વિધાન સાચું હશે આ વિધાન સાચું હશે તો કાટકોણ ત્રિકોણ હશે કાકા તો આપણે લખવું હોય PQR વત્તા RQR QR આ વિધાન સાચું હશે કાં તો આ વિધાન કાટકોણ ત્રિકોણ હશે આપણે આ વિધાન સાચું હશે તે લખે કે આ વિધાન સાચું હશે આપણે કયું સાચું છે તે જોવાનું કે આ વિધાન સાચું છે કે સાચું હશે આપણે લખીએ જે એ કહું કે એ આપણે અહીંયા જે જોયા ચોથો પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન 6.5 નો ચોથો પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન જો તે તમારે નોટમાં લખવાનો રહેશે અહીંયા આપણે લખી કાઢી કે સાચું છે આ વિધાન સાચું છે ચાલો હવે તમારા નોટમાં 3 પ્રશ્ન લખવાના